हाल माठा समाचार बनासकांठाथी सामे आवी रह्या छे। बनासकांठामां गंभीर अकस्मात सर्जायो छे, जेमां बे व्यक्तिओना मौत निपजा छे। बनासकांठाना धानेरामां अकस्मातनी घटना बनी, जेमां बे व्यक्तिओना निपजा छे मौत। जाड़ी अने सेरा गाम वच्चे अकस्मातनी घटना बनी छे, जेमां बे युवानोना मौत अने एक युवान घायल जोवा मळी रह्यो छे। बाइक अने जीप वच्चे अकस्मात सर्जायो छे। बनासकांठाना धानेरामां अकस्मात सर्जायो छे। जाड़ी अने सेरा गाम वच्चे अकस्मात की घटना बनी है, जेमा बाइक अने जीप वच्चे अकस्मात बन्यो छे, जेमा बे युवकोना मौत निपजा छे तो एक युवान गंभीर रीते इजाग्रस्त थयो छे। 18 वर्षीय अरविंद अने 26 वर्षीय महेन्द्रनुं घटना स्थले ज मौत निपजुं छे, ज्यारे 28 वर्षीय चेतन इजाग्रस्त थयो छे। समग्र घटनानी जाण थता ज धानेरा पोलीस घटना स्थले पहोंची अने मृतकनी लाशने पीएमआरथी खसेडी हती। आज मुद्दे अमारी साथे प्रकाश त्रिवेदी जोड़ाई गया छे फोन लाइन थी। जी प्रकाश, धानेरा में अकस्मात, जाड़ी अने सेरा गाम वच्चे अकस्मात नी घटना बनी छे, शुं छे वधु विगतो? જય ચોકસી, જો વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકામાં મોડી રાત્રે એટલે કે જાડી ને સેરા ગામ વચ્ચે જે અકસ્માતની ઘટના બની હતી, અકસ્માતમાં જે ગામના ઠાકોર સમાજના બે યુવાનો હતો એમના કંકમાટી ભર્યા મોત થયા હતા, જ્યારે એકને ઘાયલ થયો હતો। જો કે ઘાયલ થયેલી પણ વધુ સારવાર અર્થે અન્ય સ્થળે ખસેડવામાં આવે છે। જો વાત કરવામાં આવે સમગ્ર ઘટનાની તો જીપ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં જીપ ચાલકે કંઈક અકસ્માત સર્જીને જીપ મૂકીને ત્યાંથી ફરાર થઈ જવા પામ્યો હતો। અને સમગ્ર ઘટના જ્યારે ધાનેરા પોલીસને જાણ કરતા ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તેને મૃતકને જે પીએમ અર્થે ખસેડવામાં આવે, જે ઇજાગ્રસ્ત હતો એને કંઈક ને કંઈક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે। તો સમગ્ર ઘટનાને લઈને ઠાકોર સમાજ અને ધાનેરા તાલુકામાં અરેરાટીનો માહોલ જોવા મળે છે। જો કે અહીંયા વધુમાં વાત કરવામાં આવે તો જે 28 વર્ષીય જે અરવિંદ અને 26 વર્ષીય મહેન્દ્રનું ઘટના સ્થળે જે મોત થયું હતું, જ્યારે 28 વર્ષના એક બીજો જે યુવાન હતો ચેતન જેને ઇજાગ્રસ્ત થયો હતો, એટલે સમગ્ર ઘટનાને લઈને કંઈક ને કંઈક સમાજ અને ધાનેરા તાલુકામાં અરેરાટીનો માહોલ જોવા મળ્યો છે। અને બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો ગ્રાફ સતત કંઈક ને કંઈક વધી રહ્યો છે। જી જય જી પ્રકાશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો બનાસકાંઠા ધાનેરામાં અકસ્માતની ઘટના, 108 મારફતે ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, અન્ય બે લોકો પણ બન્યા છે ભોગ।